निश्चय करना आंकना आधारे सुरेख नियत संबंधी धारण અહીંયા જે છે એ તમારા નિયત સંબંધમાં મોટા દાખલામાં આ છેલ્લો ભાગ નિશ્ચયકતાના આંકના આધારે સુરેખ નિયત સંબંધી ધારણ એમાં પહેલી છે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર બરાબર 1 એટલે ટૂંકમાં કેપિટલ આર સ્ક્વેરની કિંમત 1 હોય તો 100% વિશ્વસનીય કહેવાશે એટલે કે નિયત સંબંધની જે ધારણા છે એ 100% વિશ્વસનીય છે એવું આપણે કહી શકીએ અને જો આર સ્ક્વેર ની કિંમત 0 હોય તો બિલકુલ વિશ્વસનીય નથી એટલે કે ધારણા સુરેખ નિયત સંબંધની જે ધારણા છે એ વિશ્વસનીય નથી એટલે આપણે અહીંયા સહસંબંધમાં 0 આવે તો સહસંબંધનો અભાવ છે એવું કહેતા હતા અહીંયા ધારણા એ વિશ્વસનીય નથી બીજું છે કે જો આર સ્ક્વેર ની કિંમત 1 ની નજીક હોય એટલે 1 હોય એટલે લગભગ 0.99 હોય 0.9 હોય 0.8 હોય 0.7 1 ની નજીક કહેવાય તો એ ધારણા કરવી યોગ્ય કહેવાશે અને જો 0 ની નજીક હોય એટલે 0.1 0.2 0.3 એવી આવે તો ધારણા કરવી યોગ્ય નથી એટલે આર સ્ક્વેર ની કિંમત 0 ની નજીક હોય તો ધારણા કરવી યોગ્ય નથી અને 1 ની નજીક હોય તો ધારણા કરવી યોગ્ય છે કોની સુરેખ નિયત સંબંધની હવે અહીંયા એક દાખલો લઈ લઈએ છીએ કે નિશ્ચયકતાના આંકની ગણતરી કરો અને સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો હવે આપણે અહીંયા નિશ્ચયકતાનો આંક જે ગણતરી કરવાની છે એમાં સહસંબંધમાં સ્મોલ r જે શોધતા હતા એ જ શોધી કાઢવાનો અને એ શોધ્યા પછી છેલ્લે કેપિટલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર આપણે મૂકીશું એટલે જવાબ મળશે એટલે પહેલા સ્મોલ r આપણે શોધી કાઢીએ એટલે પહેલા તો અહીંયા અવલોકનો જે આપેલા છે એમાં પહેલું સિગ્મા x આપણે સરવાળો કરવાનો છે એટલે સિગ્મા x નો સરવાળો કરી દઈએ એટલે કે x ના અવલોકનોનો 12 8 16 20 5 14 10 85 એ જ રીતે સિગ્મા વાય એનો સરવાળો કરી દઈએ 22 15 25 30 12 24 20 148 હવે x બાર શોધી કાઢીએ સિગ્મા x અપોન n 85 ભાગ્યા n 1 2 3 4 5 6 7 એટલે કે x બાર બરાબર 85 ભાગ્યા 7 એટલે 12.14 x બાર મળી હવે y બાર સિગ્મા y અપોન n 148 ભાગ્યા 7 એટલે કે y બાર બરાબર 148 ભાગ્યા 7 21.14 એટલે આ આપણને y બાર 21.14 મળ્યો હવે સહસંબંધમાં આપણો નિયમ હતો કે x બાર અને y બાર અપૂર્ણાંક આવે તો એના માટે આપણે પહેલું સૂત્ર કામ લાગવાનું નથી એટલે બીજું અને ત્રીજું હવે અહીંયા અવલોકનો નાના છે એટલે બીજું સૂત્ર xy વાળું યાદ આ રીતે લખવાનું કે પહેલું સૂત્ર x - x બાર વાળું બીજું સૂત્ર xy વાળું અને ત્રીજું સૂત્ર u અને v વાળું એટલે અહીંયા બીજું સૂત્ર આપણે યુઝ કરીશું એટલે xy ત્રીજું ખાનું x સ્ક્વેર y સ્ક્વેર અને xy હવે આ ખાનામાં પાઠ્યપુસ્તકમાં કદાચ ખાના આડા આવડી હોય એની બહુ ચિંતા નહીં કરવાની આપણે આ ક્રમ યાદ રાખવાનો કે પહેલાનો વર્ગ બીજાનો વર્ગ પહેલું ગુણ્યા બીજું હવે x નો વર્ગ એટલે 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 16 નો વર્ગ 256 20 નો વર્ગ 400 5 નો વર્ગ 25 14 નો વર્ગ 196
दस नो वर्ग सौ। हवे बाईस के बावीस गुणिया बावीस चार सौ चौरियासी, पंदर गुणिया पंदर बसो पच्चीस, पच्चीस गुणिया पच्चीस छ सौ पच्चीस, तीस गुणिया तीस नौ सौ, बार गुणिया बार एक सौ चुम्वालीस, चौबीस गुणिया चौबीस पाँच सौ छोतेर, बीस गुणिया बीस चार सौ। हवे एक्स वाई એટલે આ બંનેનો ગુણાકાર બાર ગુણ્યા બાવીસ, બાર ગુણ્યા બાવીસ બસો ચોસઠ, પછી આઠ ગુણ્યા પંદર, આઠ ગુણ્યા પંદર એકસો વીસ, પચીસ ગુણ્યા સોળ, સોળ ગુણ્યા પચીસ ચારસો, પછી વીસ ગુણ્યા ત્રીસ એટલે ત્રણ દૂ છ એટલે છસો, બાર પંચા સાઈઠ, ચૌદ ગુણ્યા ચોવીસ ત્રણસો ને છત્રીસ, અને દસ ગુણ્યા વીસ એટલે બસો। હવે આનો સરવાળો સિગ્મા એક્સ સ્ક્વેર, આ સિગ્મા વાય સ્ક્વેર અને આ સિગ્મા એક્સ વાય। હવે આના સરવાળો કરી દઈએ કે પહેલામાં એક્સ સ્ક્વેરનો તો એકસો ચુમ્માલીસ પ્લસ ચોસઠ પ્લસ બસો છપ્પન પ્લસ ચારસો પ્લસ પચીસ પ્લસ એકસો છન્નું પ્લસ સો, અગિયાર પંચ્યાસી। વાય સ્ક્વેરનો સરવાળો ચારસો ચોર્યાસી પ્લસ બસો પચીસ પ્લસ છસો પચીસ પ્લસ નવસો પ્લસ એકસો ચુમ્માલીસ પ્લસ પાંચસો છોતેર પ્લસ ચારસો, તેત્રીસ ચોપન। એક્સ વાયનો સરવાળો બસો ચોસઠ પ્લસ એકસો વીસ પ્લસ ચારસો પ્લસ છસો પ્લસ સાહીઠ પ્લસ ત્રણસો છત્રીસ પ્લસ બસો, ઓગણીસ એસી। એટલે આ રીતે તમારે આનો સરવાળો અને કોષ્ટક તૈયાર થઈ ગયો। હવે સૂત્ર આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ એનો વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય એનો વર્ગ, એટલે આ રીતે એનું સૂત્ર થશે। એટલે હવે આપણે કિંમત મૂકી દઈએ, આર બરાબર એન એટલે સાત ગુણ્યા સિગ્મા એક્સ વાય ઓગણીસ એસી માઇનસ સિગ્મા એક્સ પંચ્યાસી સિગ્મા વાય એકસો અડતાલીસ છેદમાં વર્ગમૂળમાં સાત ગુણ્યા સિગ્મા એક્સ સ્ક્વેર અગિયાર પંચ્યાસી માઇનસ પંચ્યાસી એનો વર્ગ ઇન્ટુ વર્ગમૂળમાં સાત ગુણ્યા સિગ્મા વાય સ્ક્વેર તેત્રીસ ચોપન, તેત્રીસ ચોપન માઇનસ સિગ્મા વાય એકસો અડતાલીસ એનો વર્ગ, એટલે કે બરાબર। હવે આપણે આના ગુણાકાર કરી નાખીએ કે સાત ગુણ્યા ઓગણીસ એસી તેર આઠસો સાહીઠ માઇનસ પંચ્યાસી ગુણ્યા એકસો અડતાલીસ બાર પાંચસો એસી છેદમાં
सात गुणिया अग्यार पंचासी, सात गुणिया अग्यार पंचासी आठ बसो पंचाणु, आठ बसो पंचाणु माइनस पंचासी नो वर्ग, पंचासी गुणिया पंचासी सात बसो पच्चीस इंटू वर्गमूल में सात गुणिया तेत्रीस चौपन तेवीस चार सौ इठ्योतेर माइनस एक सौ अड़तालीस गुणिया एक सौ अड़तालीस एकवीस नौ सौ चार बराबर। हवे आनी बादबाकी करी नाखीए के तेर आठ सौ साठ माइनस बार तेर आठ सौ साठ माइनस बार पांच सौ एसी એટલે બાર એસી છેદમાં હવે અહીંયા આની બાદ બાકી આઠ બસો પંચાણું માઇનસ સાત બસો પચીસ એટલે દસ સિત્તેર વર્ગમૂળમાં ત્રેવીસ ચારસો ઇઠ્યોતેર માઇનસ એકવીસ નવસો ચાર पंदर चुम्बोतेर लेके बराबर बार ऐसी। हवे आने आपने भेगा करीने गुणाकार करी नाखीए एटले दस सित्तेर गुणिया पंदर चुम्बोतेर एटले सोल चौर्यासी एक सौ ने ऐसी एटले के आर बराबर बार एसी। हवे आनु वर्गमूल लेके बार सत्ताणु पॉइंट छोतेर, बार सत्ताणु पॉइंट छोतेर हवे एनो भागाकार बार एसी भाग्या बार सत्ताणु पॉइंट छोतेर एटले जीरो पॉइंट नवाणु એટલે કે આર બરાબર જીરો પોઈન્ટ તમને નવ આઠ છ મળશે। આ તમારો આર થયો। હવે આપણે કેપિટલ આર સ્ક્વેર એટલે કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આર સ્ક્વેર એટલે કે બરાબર જીરો પોઈન્ટ નવસો છ્યાસી એનો વર્ગ એટલે કે કેપિટલ આર સ્ક્વેર બરાબર 0.986 गुणिया 0.986 ते 0.57 ते तमारो जवाब 0.97 बावीस मड़े छे એટલે કે કેપિટલ આર સ્ક્વેર બરાબર 0.97 કહેવાશે। અને આ 0.97 એ એકની નજીક છે, એકની નજીક છે એટલે આપણે શું કહી શકીશું કે ધારણા કરવી યોગ્ય છે। એટલે આપણે અહીં લખીશું કે આર સ્ક્વેરની અનુમાનિત કિંમત એકની નજીક છે માટે ધારણા કરવી યોગ્ય છે। એટલે આ રીતે આપણે નિશ્ચાયકતાના આંકની ગણતરી આપણે કરી શકીએ। એટલે પહેલા તમારે આર શોધી કાઢવાનો અને આર શોધ્યા પછી એનો વર્ગ કરી દેશો એટલે સીધો જવાબ તમારો આવી જશે। તમને પાઠ્યપુસ્તકમાં અહીંયા વર્ગમૂળ કાઢી અને વર્ગ કરીને બતાવેલું છે એટલે પહેલેથી વર્ગ કરીને બતાવ્યું છે। પહેલેથી વર્ગ કરશો તો ગૂંચવાઈ જશો એટલે ઉપર કોઈક જગ્યાએ વર્ગ કરવાનું રહી ગયું કે નીચે રહી ગયું તો મુશ્કેલી, એના કરતાં સીધો આર શોધી કાઢવાનો અને છેલ્લે જ વર્ગ કરી નાખવાનો એટલે તમને ક્લિયર ખબર પડી। અને આર શોધતા તો તમને બધાને આવડે છે કે ભાઈ પહેલું સૂત્ર બીજું સૂત્ર કે ત્રીજું સૂત્ર એટલે આ રીતે નિશ્ચાયકતાનો આંક અહીંયા તમારે આ રીતે ગણતરી કરવાની અને ધારણા જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે ધારણા કરવાની એટલે અહીંયા તમારા સુરેખ નિયત સંબંધના
मोटा दाखला जे 5 मार्क में पूछाय छे ए बधा दाखला अहींया पूर्ण थाय छे।